લોકડાઉન અને અનલોકડાઉનની સ્થિતિમાં મુંદ્રા એસટી ડેપોનું સંચાલન સરકારની ગાઈડલાઈન અનુસાર કરવામાં આવી રહ્યું છે. ડેપો મેનેજર દ્વારા ખાસ કરીને તમામ બસોની સ્વચ્છતાને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. વિજય મુંદ્રાથી મારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ. મુંદ્રા કોવિડ-19 કોરોનાના કારણે આવેલ લોકડાઉન માટેની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન મુંદ્રા એસટી ડેપોમાં કરવામાં આવી રહ્યું છે. આંતક ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં મુંદ્રાના એસટી ડેપોના ઇન્ચાર્જ ચટુભા જાડેજા અને આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્ચાર્જ રાજુભાઈ જાદવે વિગતો આપતા જણાવ્યું હતું કે મુંદ્રાથી રાજકોટ વેરાવળ જામનગર રૂટની એક્સપ્રેસ બસો શરૂ કરવામાં આવી છે. લોકલમાં ખાસ કરીને મુંદ્રાથી ભુજ માંડવી ગાંધીધામની બસો શરૂ કરવામાં આવી છે. તમામ પેસેન્જરો કર્મચારીનું ટેમ્પરેચર ગનથી તાપમાન માપવામાં આવી રહ્યું છે. સેનેટાઇઝની સુવિધા પણ રાખવામાં આવી છે. મુંદ્રાથી સવારે 7 થી રાત્રે 8 કલાકે બસ પરત આવી જાય તે પ્રકારનું સંચાલન ગોઠવવામાં આવ્યું છે. રૂટ પણ એ મુજબ જ ગોઠવવામાં આવી રહ્યું છે. સ્થાનિક બસોનું પણ સેનેટાઇઝ કરવામાં આવ્યું છે. સૌથી અગત્યની વાત એ છે કે ડેપોમાં સ્વચ્છતાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. કોઈપણ પ્રકારની ગંદકી ન થાય તે માટે ઉતારો પણ કાળજી રાખે તેની જાણકારી આપવામાં આવી રહી છે. ગાંધીધામ મુંદ્રા વાયા લુણી વસેની રૂટ પર બસ વધારવાની પણ લોકમાગણી હોવાનું તેમણે ઉમેર્યું હતું. મુંદ્રા ડેપોના એટીઆર રાજેશજી જાદવ. જ્યારે કોવિડ-19 સંચાલન ચાલુ કર્યું ત્યારે અત્યારે આપણી પાસે મુંદ્રા ડેપોમાં મુંદ્રાથી રાજકોટ, મુંદ્રા વેરાવળ અને મુંદ્રા જામનગર 3 એક્સપ્રેસ રૂટ ચાલુ કરવામાં આવેલા છે. ત્યાર પછી ભુજ તરફના રૂટ, માંડવી તરફના રૂટ અને ગાંધીધામ તરફના લોકલ રૂટો ચાલુ કરવામાં આવેલ છે. ત્યાર પછી અહીંયા સેનેટાઇઝ માટે એક વ્યક્તિ, પછી પ્રવાસીનું ટેમ્પરેચર માપવા માટે થર્મલ ગનનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી ગાડી ફેરો કરીને આવે એટલે તાત્કાલિક સેનેટાઇઝ કરવામાં આવે છે. આ રીતના સુવિધા અમે રાખવામાં આવેલી છે અને સોશિયલ ડિસ્ટન્સ જળવાવી છે. જે પણ માણસો સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરે એને ફરજિયાત પાલન કરાવડાવી છે અને આ રીતના અમે સંચાલન ચાલુ કરેલું છે. સ્વચ્છતાને લઈને અહીંયા કેવી સુવિધા છે? સ્વચ્છતાના હિસાબે બરાબર વ્યવસ્થિત છે. અમારે 4-5 સવારનો આવે છે સફાઈ કામદારો, ડેઇલી સફાઈ થાય છે. બસ સ્ટેશન, સંડાસ બાથરૂમની ટોટલિંગ સફાઈનું કામકાજ ચાલુ છે.